नमस्कार दोस्तों, ब्लैक बुक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत छे। भाई तो आपणे आज जोईए भाई कई रीते ट्रेड आव्यो। तो आज शुक्रवार छे भाई, आज सेलरनो दिवस कहेवाय, बराबर। जोईए आपणे सवारे भाई, मैं तमने कीधु तुं के डब्ल्यू पेटर्न क्रिएट थई थी। जो आ डब्ल्यू क्रिएट कहेवाय भाई, आने डब्ल्यू कहेवाय, आने डब्ल्यू कहेवाय। अहींथी ब्रेकआउट थाय ने અહીંથી, એટલે અહીંથી એક 100 પોઈન્ટનો મૂવ આવ્યો હતો ભાઈ, આપણે 130 પોઈન્ટનો મૂવ આવ્યો હતો, એમાંથી આપણે 100 પોઈન્ટ લીધા હતા ભાઈ। પછી માર્કેટ એકદમ સાઈડવે થઈ ગયું ભાઈ। જો આ સાઈડવે માર્કેટ કહેવાય, આમાં તમારા બાયરના પૈસા બને નહીં ભાઈ, બાયરને લોસ બહુ જાય, ટાઈમ લીકે બહુ થાય, બરાબર। આમાં સેલરના પૈસા બને ભાઈ। તો પછી અહીંથી જેવું રેન્જનું બ્રેકઆઉટ થયું તો અહીંયા એક મળ્યો હતો, પણ આપણે ભાઈ ટ્રેડ એક જ લીધો હતો, આ સવારનો ટ્રેડ જે લીધો હતો ને એ એક જ લીધો હતો આપણે ટ્રેડ, બરાબર। તો પછી અને પછી આપણે કીધું હતું ભાઈ એક ટ્રેડ લાઇન બને છે, જો એક 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં એક ટ્રેડ લાઇન બને છે, ટ્રેડ લાઇનને સપોર્ટ તરીકે કામ કરે છે। જો આ એક ટ્રેડ લાઇન બને છે, મેં ટેલિગ્રામમાં મૂકી છે વિડીયો બનાવીને, આવી રીતે એકદમ જો મસ્ત મજાની પ્રાઇસ એક્શન બને છે। અહીંયા માર્કેટ ટ્રેડ લાઇને આવે છે, અહીંયાથી સેલર એક્ટિવ થઈ જાય છે, ટ્રેડ લાઇને આવે છે, સેલર એક્ટિવ થઈ જાય છે। અને પછી જો મેં તમને કીધું હતું ટેલિગ્રામમાં કે ભાઈ ડે લો તૂટશે કાલનો તો એક સેલિંગ આવી શકે છે, પણ ડે લો તૂટ્યો નથી ભાઈ, બરાબર। તો હવે કાલે આ સ્ટ્રેટેજી આપણે લાગુ પડશે, કાલે આ જ સ્ટ્રેટેજી લાગુ પડશે। હવે માર્કેટ કાલે કઈ રીતે ખુલે છે એના ઉપર આપણે ડિપેન્ડ કરશું ભાઈ। જો માર્કેટ હવે કાલે એક રેન્જમાં ખુલે, આ રેન્જમાં જો નવસો પચાસ થી લઈ અને 44,080 અને 43,950 ની વચ્ચે ખુલે અને થોડો સમય પસાર કરે, બરાબર, થોડો ટાઈમ પસાર કરે, એક કેન્ડલ, બે કેન્ડલ, ચાર કેન્ડલ સમય પસાર કરે અને જે બાજુ બ્રેક થશે એ બાજુ ફાસ્ટ મૂવ આવશે, નીચે 922 બ્રેક થશે તો સીધો જ ભાઈ પહેલો ટાર્ગેટ તમને 880નો મળશે, બીજો ટાર્ગેટ તમને 777નો મળશે અને ત્રીજો ટાર્ગેટ તમને 650નો મળશે ભાઈ, નીચેની સાઈડ, બરાબર। અને ઉપરની સાઈડ તમને જોવો ભાઈ 111 બ્રેક થશે, આ રેન્જ છે માર્કેટ, આ રેન્જમાં ખુલે અને ઉપર 111 બ્રેક થાય તો પછી આ ટ્રેડ લાઇનનો સપોર્ટ છે ને ભાઈ એ તૂટી જાય। જો આ ટ્રેડ લાઇનનો સપોર્ટ છે એ તૂટી જાય, આ ટ્રેડ લાઇનનો સપોર્ટ અહીંયા 11ને બ્રેક કરે ને તો તૂટી જાય, એટલે ઉપરની સાઈડ તમને પહેલો ટાર્ગેટ જોવા મળી શકે છે 222, ત્રીજો ટાર્ગેટ જો બીજો ટાર્ગેટ જોવા મળી શકે 350 અને ત્રીજો ટાર્ગેટ 450 સુધીનો જોવા મળી શકે છે ભાઈ, બરાબર। હવે ગેપ અપ ખુલે, માર્કેટ ગેપ અપ ખુલે 200 અને 300 ની આજુબાજુ ગેપ અપ ખુલે અહીંયા, બરાબર। જો અહીંયા 350 અને 300 આજુબાજુ ગેપ અપ ખુલે અને સમય પસાર કરે કે કોઈ રેન્જ બનાવે તો આપણે ભાઈ પ્રાઇસ એક્શનને ફોલો કરશું કે કઈ બાજુ પ્રાઇસ મૂવ આપે છે, પ્રાઇસ એક્શનને ફોલો કરશું, કેન્ડલો કઈ રીતે બને છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો ભાઈ। અને ગેપ ડાઉન ખુલે ભાઈ, માર્કેટ કાલે ગેપ ડાઉન ખુલે, કદાચ અહીંયા ખુલે કે ભાઈ 800 આજુબાજુ ખુલે, તો ભાઈ 800 આજુબાજુ ખુલે તો અહીંયા આપણે કોઈ પહેલી કેન્ડલ હેમર બનશે, કોઈ ડોજી બનશે કે આપણને કોઈ બાઇંગ સિગ્નલ મળશે તો આપણે અહીંયાથી સ્કેલ્પિંગ મારીશું ભાઈ, બરાબર। તો ભાઈ કાલે કઈ રીતે ખુલે છે એ મહત્વનું છે, એટલે સોમવારે ટૂંકમાં। તો ભાઈ જે લોકોને બેઝિકથી લઈને એડવાન્સ સુધી ભાઈ શીખવું છે અને પ્રાઇમ ગ્રુપમાં જોડાવવું છે તો એ અમારી લિંકથી નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું, એ લિંકથી અપસ્ટોક અને એન્જલમાં ખાતું ખોલાવે, પોતાનું ડીમેટ ખાતું ખોલાવે, જેથી કરીને એમને એ ટુ ઝેડ શીખવાડવામાં આવશે અને પ્રાઇમ ગ્રુપમાં એડ કરવામાં આવશે। પ્રાઇમ ગ્રુપમાં હું અવનવા લેવલ આપતો હોય છે, માત્ર એજ્યુકેશન પર્પઝથી ભાઈ, આપણે માત્ર એજ્યુકેશન પર્પઝથી જ લેવલ આપીએ છીએ ભાઈ। તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને મિત્રો સુધી ફેલાવો ભાઈ। જય હિન્દ।